હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સુપર સહેલિયા આજે આપણે દિવાળીના તહેવાર નિમિત્તે બનાવીશું પૂરણપોળી તો અહીંયા મેં દોઢ કપ તુવેરની દાળ લીધી છે અને એને આપણે સરસ ફૂંફાળા પાણીથી ત્રણથી ચાર વાર ધોઈ લઈશું અને ત્યારબાદ આપણે એની અંદર લગભગ અઢી કપ જેટલું પાણી રેડી અને કૂકરની અંદર લગભગ ચારથી પાંચ સીટી પડે ત્યાં સુધી આપણે એને થવા દઈશું કે જેથી કરીને સરસ ચડી જાય ત્યારબાદ તમે જોઈ શકો છો પાંચ ચારથી પાંચ સીટી બાદ આપણી દાળ સરસ ચડી ગઈ છે અને આપણે જે કૂકરમાં બાફી હતી તેની અંદર જ આપણે એને મૂકી દીધી છે અને હવે આપણે એને કમ કન્ટિન્યુઝ હલાવતા રહેવાનું છે અઢી કપ પાણી રેડશો તો તમારે પાણી બહુ ભાળવું નહીં પડે માપનું જ પાણી રહેશે એટલે જ્યારે તમે તુવેરની દાળ બાફવા મૂકો ત્યારે ખૂબ જ સાચવીને પાણી રેડજો જો વધારે પાણી હશે તો તમારે પાણી બાળવાનો પ્રોસેસ ખૂબ જ કરવો પડશે અને માપનું પાણી હશે તો આ રીતે તમે જોઈ શકો છો એ રીતનું આપણને ટેક્સચર મળી જશે હવે આપણે એની અંદર એક કપ જેટલી ખાંડ ઉમેરવાની છે ખાંડ તમને વધારે કે ઓછી જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે તમે ઉમેરી શકો છો પણ એક કપ ખાંડ ઉમેરશો તો એ માપનું જ ખાંડ પડશે નહીં વધારે કે નહીં ઓછી હવે આપણે એને કન્ટિન્યુઅસ આ રીતે હલાવતા રહેવાનું છે જેથી કરીને કૂકરના તળિયે ચોંટે નહીં અને સરસ પાણી બધું બળી જાય અને આપણને જેવું જોઈએ છે તેવું ટેક્સચર મળી જશે હવે આની અંદર આપણે ઉમેરી લેવાનું છે કોપરાનું છીણ માર્કેટમાં જે રેડીમેડ મળે છે તે જ કોપરાનું છીણ મેં અહીંયા લીધું છે તમારી પાસે કોપરાની કાચલી હોય તો તમે તે છીણીની મદદથી પણ છીણીને અંદર ઉમેરી શકો છો અત્યારે આ કોપરાનો ઉમેરવાનો મતલબ એ જ કે ગરમ ગરમ આ જે દાળ છે તેની સાથે થોડુંક બફાઈ જશે એટલે જ્યારે ખાવામાં આવશે ત્યારે આપણને કાચું નહીં લાગે અને સરસ ચાવવામાં પણ સોફ્ટ થઈ જશે લગભગ દસથી પંદર મિનિટ આપણે મધ્યમ તાપે હલાવ્યા બાદ તમે જોઈ શકો છો આપણું સરસ મજાનું ટેક્સચર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે પૂરણને ચેક કરવાનું થઈ ગયું છે કે નહીં તો તેના માટે આપણે આ રીતે તબેથોત પૂરણની અંદર ઊભો રાખી દેવાનો હાથ છોડી દેવાનો છે અને જો તબિયતો બરાબર ઊભો રહે તો સમજવાનું કે આપણું પૂરણ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એની અંદર ઇલાયચી પાવડર ઉમેરી લઈશું મેં અહીંયા એક ટી સ્પૂન ઇલાયચી પાવડર ઉમેર્યો છે તેની અંદર મેં થોડી ખાંડ પણ નાખી હતી અને ઇલાયચીના દાણા એ રીતે વાટી દીધું તું અને અહીંયા એ રીતે મેં એક ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેર્યો છે અને હવે આપણે એની અંદર ઉમેરીશું ખસખસ ખસખસ લગભગ મેં એક ટેબલ સ્પૂન જેટલી ખસખસ ઉમેરી છે તમારે વધારે કે ઓછી તમે તમારી ચોઈસ પ્રમાણે ઉમેરી શકો છો હવે આપણે એની અંદર જાયફળ ઉમેરીશું એક જાયફળ છે તો એને આ રીતે છીણીની મદદથી થોડું છીણી લેવાનું છે આખું જાયફળ નથી ઉમેરવાનું અડધા કરતાં પણ આપણે થોડું ઓછું એટલે લગભગ પાક ભાગ કરતાં પણ આપણે થોડુંક ઓછું એ રીતે આપણે જાયફળ આ રીતે છીણીને ઉમેરી લઈશું તમે જોઈ શકો છો આપણે જાયફળ કેટલું છીણ્યું હવે આપણે દરેક વસ્તુને સરસ હલાવી લઈશું અને એને ઠંડુ થવા મૂકી દઈશું અને ઠંડુ થશે પૂરણ ત્યારબાદ આપણે એના એક સરખા ગોળા વાળવાના રહેશે ત્યાં સુધી આપણે લોટ બાંધીને તૈયાર કરી દઈએ આપણો લોટ પણ બંધાઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે શરૂ કરીએ પૂરણપોળી વણવાનું એક ગુલ્લું લેવાનું છે અને એને આ રીતે આપણે થોડી થીક એવી રીતે આપણે નાની રોટલી બનાવી દેવાની છે અને હવે આપણે જે પૂરણ ઠંડુ પડી ગયું છે એની અંદરથી આપણે આ રીતે ગોળ બલ બોલ જેવું બનાવી દેવાનું છે અને આ રોટલીની અંદર આપણે એને સ્ટફ કરવાનું છે રોટલીનો લોટ તમારે રોટલીથી રેગ્યુલર રોટલી જે બનાવો એના કરતાં થોડો ટાઈટ અને ભાખરી કરતાં થોડો ઢીલો એ રીતે આપણે લોટ બાંધવાનો છે વધારાનો લોટ આપણે કાઢી લેવાનો છે અને એને તમે જો જાડી ખાવા માગતા હો તો આ રીતે આપણે એને હાથથી થેપી દેવાનું અથવા તો બેથી ત્રણ વેલણ મારી અને એને આ રીતે વણી લેવાનું પરંતુ જો તમે પતલી ખાવા માગતા હો તો તમારે થોડી પતલી પણ વણી શકો છો પણ મને અહીંયા જાળી વધારે ગમે છે હવે આપણે એક તવી ઉપર મધ્યમ તાપ ઉપર આપણે આ ગઢી રોટલી બનાવી છે તેને મૂકી દઈશું એક સાઈડ થઈ જાય એટલે બીજી સાઈડ ફેરવી દઈશું અને એને તવેથાની મદદથી આપણે શેકતા જશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકીશું જો તમે ઘી નાખીને શેકવા માગતા હોય તો તમે તે રીતે પણ શેકી શકો છો જાડી રોટલી વણવાનો મતલબ એટલા માટે છે કે જ્યારે આપણે ઘી અંદર નાખીશું ત્યારે જાડી રોટલી હશે તો સરસ ખાડા પડશે અને પૂરણની અંદર સરસ ઘી જશે તો એનાથી ટેસ્ટ વધારે સરસ આવે છે એટલા માટે હું થોડી જાડી રોટલી વણવાનો અને ખાવાનો આગ્રહ રાખું છું બંને બાજુ સરસ શેકાઈ ગયા બાદ તમે જોઈ શકો છો આપણી રોટલી બરાબર ફૂલી ગઈ છે અને હવે આપણે એને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું અને એની ઉપર આપણે ઘી લગાડીશું થોડું ઘી આપણે જાડુચરા એટલે થીક ઘી હશે તેવું જ આપણે ઉમેરીશું અને તો જ એ આપણે જ્યારે ખાડા પાડીશું તો સરસ એ ઘી ઓગળતું જશે અને પૂરણમાં અંદર પચતું જશે એટલે આપણે આ રીતે ઘી ઉમેરવાનું છે પહેલાંના જમાનામાં ઘીની વાટકી સાથે ગળી રોટલી સર્વ કરવામાં આવતી હતી પણ અત્યારે ઘી બધા ઓછું ખાય છે એટલે આપણે આ રીતે સર્વ કરશું થેન્ક યુ ફોર વોચિંગ અવર ચેનલ સુપર સહેલિયા